રાજકોટ જિલ્લાના ધોરાજીની ફરેણી રોડ વિસ્તારમાં રહેતા લોકો હજુ પાણી માટે વલખા મારી રહ્યા છે. 2-3 કિલોમીટર દૂર પાણી માટેની મજૂરી કરવી પડે છે. આ વખતે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો ન હતો, જેથી નદી નાળામાં પાણીનો વાવ ખૂબ જ ઓછો થઈ ગયો અને ધોરાજીના ફરેણી રોડ વિસ્તારમાં રહેતા લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. ફરેણી રોડ રસ્તા અને પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓને લઈને લોકો દ્વારા અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી પાણીની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. અનેક વખત વિરોધ પ્રગટ કર્યો છતાં પણ પાણી માટે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જેથી 2-3 કિલોમીટર દૂર પીવાના પાણી માટે નાની દીકરીઓ અને મહિલાઓ પાણી માટે ભરવા જવું પડે છે. ત્યારે ફરેણી રોડ વિસ્તારમાં રહેતી મહિલાઓ મકાન કે બીજી કોઈ પણ વ્યવસ્થા તંત્ર દ્વારા કરો કે ન કરો તો ચાલશે, પણ પાણીની પડોજણમાંથી મુક્તિ આપો તો સારું તેવું જણાવ્યું હતું. અને તંત્ર દ્વારા ફક્ત પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ફરેણી રોડ પર પાણી ભરવા માટે જતા લોકો નજરે પડી રહ્યા છે. અલ્પેશ ત્રિવેદી સાથે અનેસ ગુજરાત ન્યૂઝ ધોરાજી.